समाचारमां આગળ વાત કરીએ તો દેશ અને દુનિયા આજે ચાંદ પર પહોંચી ચૂકી છે અને હાલ મોબાઈલ યુગમાં એક બટન દબાવતા જ ઘર બેઠા અનેક કામો થઈ જાય છે ત્યારે હજુ પણ રાજ્યમાં છૂત અછૂતનો ભેદભાવ રાખવામાં આવતા હોય તેવા કિસ્સા બહાર આવી રહ્યા છે બનાસકાંઠાના કાંકરીજ તાલુકાના આંગણવાળા ગામની પ્રાથમિક શાળામાં વાલ્મીકી સમાજના બાળકો સાથે અછૂત વર્તન રાખવામાં આવતું હોવાનું સામે આવ્યું છે શાળાના આચાર્યે વાલ્મીકી સમાજના ચાર બાળકોને મધ્યાહ્ન ભોજન સમયે અલગ બેસાડ્યા છે જેનો ફોટો વાયરલ થતા આજ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે જોકે આચાર્ય સામે કોઈ પણ કંઈ બોલવા તૈયાર ન હોવાનું આક્ષેપ બાળકોની માતાએ કર્યો છે સાથે જ સમગ્ર મામલે બાળકોની માતાએ શાળાના આચાર્ય સામે ફરિયાદ નોંધાવી છે આથી ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અમારા બાળકો સાથે સાહેબ આભરછટ કરતા હતા અમારા છોકરોને ખૂણામાં અલગ ખાવાનું આલે સાહેબ ભણવા અલગ બેહાડે પછી પોણીના નડે પણ સાહેબ અડવા નતા દેતા એ રીતની સાહેબ આપને આભરછટ ચાલુ હતી તો સાહેબ અમે જોયું કેવા જ્યાં હતા સાહેબ તો આચાર્ય સાહેબ એમ કે નથી ભણા અત્યારથી થાય કારણ ચાલુ નિશાળમાંથી ચારે બાળકોને એમને કાઢી મૂકી મેં સાહેબ સિયોરી જઈને કેસ કર્યો બસ સાહેબ અમારા તો એમ કે અમારે સાહેબ આટલી અભરછટ તો અમારા બાળકો કેવી રીતે ભણે તો અમારે એનો ન્યાય જોવો સાહેબ 30 તારીખ થી સાહેબ ચાલુ નિશાળ છોકરાઓની ઘેર છે બનાવ સાહેબ 27 તારીખે બને તો બે વખત હું કહેવા જઈ હતી 30 તારીખે સાહેબ મેં ફરિયાદ આપી હતી આંગણવાળા પ્રાથમિક શાળાના વાલ્મીકી સમાજના આ ચાર બાળકો સહિત અન્ય સમાજના પણ 400 થી 500 બાળકો અભ્યાસ કરે છે પરંતુ આ ચાર બાળકો સાથે આચાર્ય રમેશ ઠક્કર ભેદભાવ રાખતા હોવાનું વાલ્મીકી સમાજના પરિવારે આક્ષેપ કર્યા છે જોકે મધ્યાહન ભોજન યોજનાના સંચાલકે આક્ષેપોને ફગાવ્યા હતા અને શાળામાં કોઈપણ પ્રકારનું ભેદભાવ રાખવામાં આવતો ન હોવાનો દાવો કર્યો હતો તો ગામના અગ્રણી પ્રવીણભાઈ પરમારે પણ આચાર્ય સામેની તપાસના ગાણા ગાય યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી હાલ બનાસકાંઠા પોલીસે વાલ્મીકી સમાજના ચાર બાળકોની માતાની ફરિયાદ લઈ અને વાયરલ થયેલા ફોટા મામલે યોગ્ય દિશામાં તપાસ હાથ ધરી છે પરંતુ ફરિયાદ થતાં શાળાના આચાર્ય રજા પર ઉતરી ગયા છે દૂર બેસવાનું ચકલે ની અડવાનું તો આમાં રિસેટ માં આચાર્ય સાહેબ ધમકી આપ્યા કે સેઠું બેસવાનું તો પછી દૂર ખાવા આપે ખૂણા બેહાડે એ બધા આચાર્ય સાહેબ કહેતા સાહેબ અમારા બધા પણ બાળક હરખર અમારે કોઈ થી અમારે પેલું ના મધ્ય ભોજન વાળા ને અમારે નોખા કઈ રીતની બેહાડવા તમારા બાર બચ્ચા છે તો અમારે હરખા અમારા હોય તો હરખા ગમે તે બીજા ના હોય તો અમારે તો બધાને સંભાળવાના હોય ને તો બધાને ભેગા કરીને અમારે જમાડવાના હોય ને હવે એમાં જમતા અમે કઈ રીતના ઉભા કરી એમના નોખા પાડા ના ના હવે તો કદાચ એમને અલગ કોઈ કરી મૂક્યા હોય ને તો હવે અમે બચ્ચા જમાડી જાય પાસે કોઈ કર્યું હોય તો અમે શું કરીએ ના ભેગા જ બિહારવાનું છોકરા હાઈસ્કૂલમાં 500 જેવા છે એટલો વધારે કશું જ નહીં ભેદભાવ કોઈથી નહીં પણ મેં અહીંયા તપાસ કરતા સ્કૂલમાં તો આવું કંઈ જાણવા મળ્યું નથી પણ અમારા કાંકરેજ તાલુકાના મિનિસ્ટર કીર્તિસિંહ વાઘેલા રાજ્ય કક્ષાના મિનિસ્ટર જે શિક્ષણ મંત્રી છે તો એમના વિસ્તારમાં આવો બનાવ બને નહીં અને શાયદ બનવાનો પાત્ર પણ નથી અને છતાં આ કંઈક ખોટું થયું છે તો એ તપાસનો વિષય છે તપાસમાં કંઈ નીકળશે કે ના ખરેખર આચાર્ય સાહેબને ખરેખર આવું આભરચીટને આવું બધું બનાવ બન્યો છે અને એવું અમને જાણવા મળશે તો અમે એમને સસ્પેન્ડ કરાવવાના પણ અમે પગલાં ભરીશું અમે છોડશું નહીં પણ હકીકત બનાવ છે એ હાલ પોલીસ સ્ટેશનમાં છે એટલે ફરિયાદ થઈ છે એટલે તપાસનો વિષય છે તપાસમાં શું નીકળે છે પછી અમે આગળ વાલ્મીકી સમાજના બાળકો સાથે ભેદભાવ લઈને સિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે થોડા સમય પહેલા અહીં વાલ્મીકી સમાજના બાળકોને અલગ બેસાડવાના આક્ષેપો સાથે એક ફોટો વાયરલ થયો હતો હાલ આપણે અહીંની જે આ આંગણવાડા પ્રાથમિક શાળા છે તે શાળામાં પહોંચ્યા છે અહીં જે છે આપ જોઈ શકો છો કે મધ્યાહ્ન ભોજન બનાવવામાં આવે છે અને ત્યારબાદ જે બાળકો છે તે બાળકોને અહીંથી આ જે પતરાનું શેડ બનાવેલું છે આ શેડ નીચે ઓછામાં ઓછા 300 થી 400 બાળકોને અહીં
જમાડવામાં આવતા હોય છે, મધ્યાહન ભોજન આપવામાં આવતો હોય છે 2 વાગ્યાના ટકોરે, ત્યારે જ એક સોશિયલ મીડિયા ઉપર જે ફોટા વાયરલ થયા હતા કે અહીં બીજા બાળકોની સાથે જે અહીંયાના જે વાલ્મીકી સમાજના જે બાળકો છે તે બાળકોને અલગ બેસાડવામાં આવ્યા હતા, ત્યાં અલગ ભોજન કરતા એ ફોટોસમાં જોવા મળી રહ્યા છે. ત્યારે બાળકની જે માતાએ છે તે માતાએ આક્ષેપો કર્યા હતા કે તેમના બાળકોને બીજા બાળકો કરતા અલગ બેસાડવામાં આવે છે, તેમની સાથે ભેદભાદ કરવામાં આવે છે. તેને લઈને તેમની માતાએ અવાજ ઉઠાવ્યો હતો અને તેમને અહીંની જે શિવડી પોલીસ મથક છે તે પોલીસ મથકે આ બાબતે ફરિયાદ પણ આપવામાં આવી હતી. જો કે અહીંના શિક્ષકો સાથે અને અહીંના તંત્ર સાથે વાત કરતા તેમણે આ વાતને નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું આવું કોઈ જ ઘટના અહીં બની નથી, પણ જે હાલ શંકા ઉપજાવી રહી છે કે જે આ ફોટો વાયરલ થયા છે તે ફોટામાં હકીકત શું છે, હાલ જો પોલીસે ફરિયાદ લીધી છે અને ફરિયાદ આધારે સમગ્ર બાબતે ચર્ચા કરવામાં આવી છે. જો ખરેખર આવી વાત સાચી હોય તો હાલ પણ 21મી સદીમાં અહીંના લોકો કેવી રીતે જીવી રહ્યા છે, હજુ પણ ભેદભાવ કરતા જોવા મળી રહ્યા છે તે એક કહી શકાય શરમજનક ઘટના આ વિસ્તારની કહી શકાય છે. પરેશ પટિયા, VTV ન્યૂઝ, બનાસકાંઠા.